ખેડૂત મિત્રો મગફળીમાં મુખ્ય બે જ રોગો છે તે વધારે પ્રમાણમાં આપણા વિસ્તારમાં નુકસાન કરતા હોય છે ઘણા બધા ફૂગના રોગો છે તે જોવા મળે છે પરંતુ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે જ્યારે પાનના ટપકા અને ક્યારેક વાતાવરણ અનુકૂળ આવી જાય તો ગેરુ રોગ પણ મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન છે તે કરી જતો હોય છે તો આપણે આજે પાનના ટપકામાં ઘણા બધા ખેડૂત મિત્રો છે તે શરૂઆતની અવસ્થામાં એક્ઝાકોનાઝોલ પાંચ ટકા નામની ફૂગનાશકનો વ્યવસ્થિત ઘાટો છંટકાવ કરીને સરસ મજાનું નિયંત્રણ જે તે મેળવી હોય છે કારણ કે કારણે કારણે આ રોગને પાન ખરી પડે તો સફેદ ફૂગને સીધો જ ખોરાક મળતો હોય છે એટલે ટૂંકમાં આપણે કહીને કે છોડનું જો રસોડું હોય તો તે પાન છે પાન છે તે નુકસાની વાળા કે ડેમેજ થઈ જાય તો ઘણા બધા રોગો છે તે વકરી જાય કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા છોડ છે તે પાન દ્વારા ખોરાક બનાવતા હોય છે અને આ પાન નબળા પડે એટલે ખોરાક બનતો બંધ થઈ જાય અને મોટાભાગના ફૂગના રોગોનું જોર છે તે એકાએક વધી જાય તો આજે આપણે ઘણા બધા નવા ટેકનિકલોવાળા ફૂગનાશકો પણ હવે બજારમાં મળતા થયા છે તો ખેડૂત મિત્રો તમે પાનના ટપકા જેને આપણે ટીક્કા અને રસ્ટ એટલે કે ગેરું આ બંને રોગના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો તમે પ્રોપીકોનાજોલ પચીસ ટકા ઈસી નામની ફૂગનાશકનો છંટકાવ કરી શકો અથવા તો ડાયફેન કોનાજોલ પચીસ ટકા ઈસી તેનાથી પણ પાનના ટપકા અને ગેરું રોગ કવર થઈ જાય આ ઉપરાંત અથવા ટેબુકોનાઝોલ પચીસ પોઈન્ટ નવ ટકા જેને જે આપણે ટીક્કા અને રસ્ટ એટલે કે ગેરુમાં પણ ખૂબ સારામાં સારું નિયંત્રણ છે તે આ ત્રણમાંથી કોઈ એક સારામાં સારી કંપનીની ફૂગનાશક પસંદ કરીને તમે મગફળીમાં આવતા પાનના ટપકા અને ગેરુ રોગમાં ખૂબ સારામાં સારું લાંબા ગાળાનું નિયંત્રણ છે તે અપનાવી શકો છો ખેડૂત મિત્રો ટેબુકોનાઝોલના રિઝલ્ટ અમે ઘણી વખત અમારા પાડોશી છંટકાવ કરતા હોય છે ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે તે ટેબુકોનાઝોલ પચીસ પોઈન્ટ નવ ટકાવાળી ફૂગનાશકના અમારા પાડોશી ખેડૂતો છે તે મેળવી રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો મગફળીમાં સારામાં સારું રિઝલ્ટ પાનના ટપકામાં આપતી હોય તેવી ફૂગનાશકોના છંટકાવ તમે કરેલા હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને આપણા સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક છે તે મોટા પાયે ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું છે તો આપણા ખેડૂતભાઈઓને સમયસરની માહિતી છે તે મળી રહી ખેડૂત મિત્રો આ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને ફાયદો થઈ શકે તેમ હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી તે નિર્ણયો લઈને મગફળીમાં આવતા ફૂગના રોગોનું નિયંત્રણ કરી ખૂબ સારું ઉત્પાદન મેળવો તેવી આશા સાથે આપણે આ માહિતી પૂરી કરી છે ખરેખર મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફરી જ મળશું નવા જ વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો